વેલકમ બેક ભાવનગરમાં કોરોનાના કેસને લઈને સર્કિટ હાઉસ ખાતે આરોગ્યના પ્રભારી સચિવની હાજરીમાં બેઠક યોજવામાં આવી સર્કિટ હાઉસમાં કલેક્ટર કમિશનર સિવિલ સર્જન સહિતના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા આરોગ્ય પ્રભારી સચિવ સોનલ મિશ્રાની હાજરીમાં આ બેઠક થઈ તો વડોદરા શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને જોતા મનપાની હદના વિસ્તારોમાં ધન્વંતરી રથમાં વધારો કરવામાં આવ્યો ધન્વંતરી રથની સંખ્યા ચૌદથી વધારીને ચોત્રીસ કરવામાં આવી છે આ સાથે જ અડસઠ જેટલી સંજીવની ટીમ પણ કાર્યરત કરવામાં આવી જે શહેરના અલગ અલગ વિસ્તારમાં સેવા આપે છે ધન્વંતરી રથ દ્વારા દરરોજ પાંચ હજાર લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે વડોદરા શહેરની અંદર કોરોનાના કેસો વધતા જ્યારે કોર્પોરેશનનું તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે જે ચૌદ જે ધર્વંતરી રથ હતા તેને વધારી દેવામાં આવ્યા છે ને જે અલગ અલગ વિસ્તારની અંદર જઈને જે ટેસ્ટિંગ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ હાલ જ એક રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે ને સાથે સાથે જે લોકોને કોઈ પણ તકલીફ લાગતી હોય તો તે લોકો અહીંયા આગળ ધનવંતરી ધન્વંતરી પાસે આવીને ટેસ્ટિંગ કરાવે છે તેમને દવા પણ આપવામાં આપ જોઈ શકો છો કે જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં લઈને હવે તંત્ર એલર્ટ થયું છે ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા આગળ હાલ જે છે તે

તમે જે પણ વિસ્તારોની અંદર તે વિસ્તારની અંદર લોકોનો કેવો પ્રસાદ મળી રહ્યો છે લોકો સામેથી ટેસ્ટ કરાવવા માટે આવે છે કે પછી આપણે કે દવા લેવા માટે કે આપણે લોકોને બોલાવવા જવા પડે છે ના ના લોકો પણ હવે અવેર તો થઈ જ ગયા છે જેને સિમ્પ્ટમ્સ છે સામેથી પણ કહે છે કે અમારે ટેસ્ટ કરાવવા છે અને જે ના કરાવતું હોય એના મે મોટિવેટ પણ કરતા હોઈએ છે સરકાર દ્વારા જ્યારે દેશભરના બાળકોને રસી મૂકવામાં આવી રહી છે ત્યારે વડોદરામાં બૌદ્ધિક અક્ષમતા ધરાવતા પંદરથી અઢાર વર્ષના બાળકોને રસી મૂકવામાં આવી સ્પંદન સંસ્થા દ્વારા આજે બૌદ્ધિક અક્ષમતા ધરાવતા બાળકોને રસીકરણનો કાર્યક્રમ યોજાયો નોર્મલ છોકરાઓને હું એટલું જ કહીશ કે જો આ મન બુદ્ધિનું બાળક આટલું સમજીને વેક્સિન લેતો હોય તો તમારે તો અચૂક લેવી જોઈએ કેમકે તમે તો ટોળામાં જ ફરતા હો છો તમારા મિત્રોની સાથે સ્કૂલોમાં પણ તો અચૂક વેક્સિનનો વેક્સિન તમને બચાવશે રાજ્યમાં કોરોના કેસ વધતા પાટોત્સવ હવે ઓનલાઈન યોજાશે એકવીસમી જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યા એકસો આઠ યજ્ઞને બદલે એક જ મહા યજ્ઞ કરવામાં આવશે મહાસભામાં પણ હાલ નહી યોજાય અનુકૂળ સમય પ્રમાણે ભવિષ્યમાં મહાસભા થશે જે ધાર્મિક કાર્યક્રમો છે તે મીડિયા દ્વારા અને સોશિયલ મીડિયા દ્વારા ત્યાં ઉજવવામાં આવશે પણ જે મહાસભાનું આયોજન છે એ મહાસભા રદ નથી કરતા મોકૂફ રાખીએ છીએ અને આગલા દિવસોની અંદર જે પ્રમાણે કોવિડની પરિસ્થિતિ અને સરકાર શ્રીની ગાઈડલાઈન આવશે એ પ્રમાણે તારીખ જાહેર કરવામાં આવશે તો રાજકારણમાં પ્રવેશ અંગે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે નિવેદન આપ્યું કે અત્યારે પણ મને સમાજ રાજકારણમાં આવવાનું કહે છે રાજકારણમાં પ્રવેશ અંગે યોગ્ય સમય નિર્ણય લઈશ આવું નરેશ પટેલે કહ્યું તેમણે કહ્યું કે રાજકીય વાત કરવા માટે ખોડલધામનું પ્લેટફોર્મ યોગ્ય નથી મને સમાજ કીએ છે હું નાનક પડતો મને અત્યારે સમાજ કીએ છે કે આપને રાજકારણમાં આવવું જોઈએ અને એ યોગ્ય સમયે આપને હું જાણ કરીશ અલગ અલગ ત્રણ પક્ષો કયા કયા પક્ષમાં વધારે વધારે જાહેરાત કરશે નરેશભાઈ એ હું અત્યારે હું કેવી રીતે કહી શકું આ એ એને ખબર જ છે પણ પરિસ્થિતિની પરિસ્થિતિની વાત છે જ્યારે ઘરા આવે છે પણ બોલી નથી જ્યારે હું આપને ફરીથી કહું ખોડલધામનું પ્લેટફોર્મ બરાબર પ્લેટફોર્મ નો કહેવાય કોઈ રાજકીય વાત કરવાનું આપ જાણો છો તેમ સમાજ ખૂબ મોડો છે મોટો છે દરેક પાર્ટીની અંદર આખો સમાજ હોય છે અને આજે ખોડલધામનો પ્લેટફોર્મનો ઉપયોગ એ સારી વાત ન કહેવાય જ્યારે પણ મારે નિર્ણય લેવાનો થશે હું પર્સનલી લઈને આપ સૌની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કોમનમેન અંદાજ જોવા મળ્યો સાદગી અને સરળતાવાળા મુખ્યમંત્રીએ બગોદરા અરણેજ હાઇવે પર ચાય પે ચર્ચા કરી જેમાં તેઓ રસ્તામાં હોટલ પર અધિકારીઓ સાથે બેસીને ચાય પે ચર્ચા કરવા લાગ્યા હતા તો સાદગી સાથે સરળતા જોવા મળી બગોદરા અરણેજ હાઇવે પર તેઓ જ્યારે નીકળ્યા ત્યારે તેઓ અધિકારી સાથે ચા પીવા માટે બેઠા હતા અને અહીં જ તેમણે અધિકારીઓ સાથે ચર્ચા શરૂ કરી તો કેમ કોમનમેનનો અંદાજ જોવા મળ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કે તેમના કાફલા સાથે તેઓ નીકળ્યા હતા અને રસ્તામાં જે ટી સ્ટોલ હતો તે હોટલમાં તેઓ રોકાયા અને અહીં બેસીને તેમણે સામાન્ય વ્યક્તિની જેમ કોમનમેનના અંદાજમાં તેમણે ચાય પીધી અધિકારીઓ સાથે ચર્ચા શરૂ કરી ચાય પે ચર્ચા સફાઈ કામદારોની પડતર માગણીઓ સાથે દંડવત યાત્રા કરી રહેલા વાલ્મીકી સમાજના અગ્રણી લાલજી ભગતની યાત્રા દરમિયાન જ અટકાયત કરવામાં આવી લાલજી ભગતે પહેલી જાન્યુઆરીએ અરવલ્લી જિલ્લાના માલપુરથી ગાંધીનગર સુધીની દંડવત યાત્રા શરૂ કરી હતી તેઓ મુખ્યમંત્રીને વેદનાપત્ર આપવા જઈ રહ્યા હતા જો કે પોલીસે ધનસુરા પાસે લાલજી ભગત અને તેમના સમર્થકોની અટકાયત કરી હતી જિલ્લામાં સફાઈ કામદારને લઘુત્તમ વેતન મળતું નથી ઈપીએફ મળતું નથી સફાઈ કામદારોને કાયમી કરવાનો મોકો પણ મળતો નથી જે પચાસ ટકાની ભરતીમાં અન્યાય થઈ રહ્યો છે જે વર્ષોથી કામ કરતા કર્મચારીઓને વેગડા રાખવામાં આવે છે એ દુઃખજવરી બાબત છે અગિયારા મુદ્દાને લઈ હું માલપુરથી પ્રણામ ચાલુ કરવામાં આવ્યા હતા પરંતુ સરકારના ઇશારે જે મારો અવાજ અને સફાઈ કામદારોને જે અવાજ દબાવવા માટે આ અમારી અટકાયત કરી છે દુઃખજવરી બાબત છે પણ તંત્રને જે કરવું એ કરશે પણ મારી યાત્રા ચાલુ રહેશે લાલજી ભગત બિન રાજકીય વ્યક્તિ છે કોઈ સરકાર સામે અમારો વિરોધ નથી અમે ગાંધી ચિંડિયા માર્ગે આ યાત્રા કાઢી રહ્યા છીએ ત્યારે સરકારશ્રીએ અમને મદદ કરવાની હોય છે અમને સહાય આપવાની હોય છે પરંતુ દુઃખની બાબત એ છે કે આ રીતે ખોટા કાયદાની કલમો લગાડી અને તેમને રોકવામાં આવે છે રાજ્યમાં માવઠાને કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે ત્યારે મહેસાણામાં માવઠાથી તમામ પાકમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ વધવા

અને સાથે સાથે દિવેલાની અંદર મોટાભાગનું વાવેતર આપણા વિસ્તારમાં સિત્યાસી હજાર હેક્ટર જેટલું થયેલું છે તો એની અંદર ગાંગડા ખરી પડવાનો પ્રશ્ન પણ વધેલો છે સાથે સાથે માળની અંદર સફેદ કલરની ફૂગ લાગવાનો ગ્રે મોલ્ડ નામનો નવો રોગ પણ આપણા વિસ્તારમાં આવા મોસમના કારણે જોવા મળ્યો છે પંચમહાલમાં પોલીસ ભરતી માટે ખોટા કોલ લેટર બનાવવા મામલે ધરપકડ કરવામાં આવી ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ગઈકાલે ધોળકાનું યુવાન ખોટું કોલ લેટર લઈ ગોધરા એસઆરપી ગ્રાઉન્ડ ખાતે આવ્યો હતો નામ પણ પણસોડી ખાતે રહેતા રિતેશ ચૌહાણે ધોળકા ખાતે રહેતા પોતાના શાળા માટે ખોટું કોલ લેટર બનાવ્યો હોવાનું સામે આવ્યું કોલ લીટરમાં કન્ફર્મેશન નંબરના આધારે ખોટું કોલ લીટર બનાવ્યા હોવાની હકીકત સામે આવી ખોટા કોલ લીટરમાં જે કન્ફર્મેશન નંબરનો ઉપયોગ થયો તે ખેડાના ભઘાપુરા સારસાના ઉમેદવારનો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું પોલીસે આ સમગ્ર મામલે શાળા માટે ખોટું કોલ બનાવતા આરોપી એવા બનેવીની ધરપકડ કરી કોરોના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને કેસ પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતી તમામ લોકોને અપીલ કરે છે કે સાવચેત રહો સુરક્ષિત રહો કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરો ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો કોરોનાની આ લહેરને હળવાશથી લેવાની ભૂલ ન કરતા કારણ કે કોરોનાના કેસમાં થતો વધારો એ ચિંતાનો વિષય છે કોરોનાને હરાવવા રસીકરણ અને કોરોનાના નિયમોનું પાલન કરવું ખાસ જરૂરી છે તો સમાચારમાં અત્યારે બસ આટલું છે નમસ્કાર